કંપની રિલાયન્સે ત્રીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા સંકલિત પરિણામો જાહેર કર્યા જેમાં વિક્રમી ત્રિમાસિક સંકલિત એબિટડા પાંચ પોઈન્ટ એક ની ટકાની વૃદ્ધિ સાથે એકતાળીસ હજાર નવસો બ્યાસી કરોડને પાર થઈ તો રિલાયન્સ જીઓ પ્લેટફોર્મની વિક્રમી ત્રિમાસિક એબીટડા વાર્ષિક ચૌદ પોઈન્ટ આઠ ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા તેર હજાર એકસો સોળ કરોડ રૂપિયા થઈ જ્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સની વિક્રમી ત્રિમાસિક એબિટડા રૂપિયા પાંચ હજાર કરોડને પાર થઈ આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સની આ ત્રિમાસિક ગાળામાં મજબૂત કામગીરી તથા નાણાકીય પ્રદર્શને વિવિધ ઔદ્યોગિક તથા ઉપભોક્તા સેગમેન્ટની માંગને પરિપૂર્ણ કરી છે અને આ સાથે જીઓએ જીની સર્વિસને ઝડપી ગતિએ દેશમાં લાગુ કરી દેશમાં ડિજિટલ પરિવર્તનને પણ વેગ આપ્યો છે જીલાય જીઓ ફાઈનાન્સિયલ અને સર્વિસ લિમિટેડના ડીમરજનની પ્રક્રિયા મંજૂરીઓની પ્રાપ્તિ સાથે યોગ્ય સ્તરે પહોંચી છે જ્યારે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું કે જીઓ તેના ટુ ફાઈવજી નેટવર્કને રોલઆઉટ કરવામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં જીઓના કુલ ગ્રાહકો ચુમાળીસ કરોડ પંચ્યાસી લાખને પાર પહોંચી ગયા જ્યારે જીઓના ઉપભોગ કરતાં પ્રતિમાસ પચીસ જીબીથી પણ વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ત્રિમાસિક ક્વાર્ટરના પરિણામ જાહેર થયા બાદ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ ખાતરી આપી કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આખા દેશમાં ફાઇવ સર્વિસ શરૂ થશે જેનાથી ટુ મુક્ત ભારતના વિઝરને વેગવાન બનાવવામાં મદદ મળશે અને ઇન્ટરનેટ દરેક માટે સુલભ બનશે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે આ ત્રિમાસિક ગાળામાં અમારું નાણાકીય પ્રદર્શન નોંધપાત્ર તેમજ અમારા વ્યવસાયિક લક્ષ્યો સાથે સુસંગત રહ્યું છે વપરાશ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિએ માર્કેટ લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે અમે અમારા ગ્રાહકો માટે શોપિંગને વધુ આકર્ષક બનાવવા અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મમાં નવીનતા લાવવાની સાથે રોકાણ કરવાનું અમે ચાલુ રાખીશું